છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટમાં કમસે કમ આઠ લોકોએ આત્મહત્યા કરી આમાંથી અમુક સામાજિક પ્રેશરના કારણે યમલોક સિધાવ્યા પરંતુ મોટા ભાગના લોકોએ આર્થિક કારણોસર જીવનલીલા સંકેલી લેવાનું પસંદ કર્યું પટેલ કારખાનેદારે પોતાના કારખાનામાં ગળાફાંસો ખાઈ લીધો ત્યારબાદ શહેરના હૃદયસમા વિસ્તારમાં ગૌરાંગ મોદી નામના શેર બ્રોકરે આઠમા માળેથી મૃત્યુની છલાંગ લગાવી અને આ કમનસીબ બનાવની શાહી હજુ સુકાઈ ન હતી ત્યાં ઓટોમોબાઈલ પાર્ટ્સના વેપારી ઉપેન્દ્ર રૈયાણીએ પોતાનું જીવનચક્ર થંભાવી દીધું આ તમામ પાછળ એક હર્યો ભર્યો પરિવાર છે નાના બાળકો છે શોકમગ્ન થયેલા મિત્રો છે પરંતુ કોઈ એક કમનસીબ ઘડી એ તેમને આત્મહત્યા હત્યા કરવા પ્રેર્યા અને તેમણે જીવનલીલા સંકેલી લીધી અમેરિકાથી માંડીને અમરેલી સુધી બધે જ મંદીનો મહાભયાનક પંજો વિંઝાયો છે કૂદકે ને ભૂસકે એવરેસ્ટ પર ચઢાઈ કરવા માંગતો હોય તેમ ઉછળતો શેરબજારનો આખલો અંતે ઢીલો ઢફ થઈને પાતાળમાં પડ્યો હોય એ રીતે નીચો ગયો છે સૌરાષ્ટ્રમાં શેરબજાર સટ્ટાના રશિયાઓનો તૂટો નથી આમાં પણ જ્યારે મોટી કંપની માર્કેટમાં આવવાની હતી ત્યારે પાનવાળાથી માંડીને દૂધવાળા અને બકાલીથી માંડીને ટપાલ સુધીના એ ઉછીના ઉધારા કરીને પણ શેરબજારમાં પૈસા રોક્યા હતા નફો કમાઈ લેવાની ગણતરીએ કોલેજમાં ભણતા છોકરડાઓ લલચાઈ જાય પરંતુ બજારમાં વર્ષોથી બેઠેલા ખમતીધર વેપારીઓ પણ લલચાયા એક બાજુ શેરબજાર તૂટ્યું અમેરિકાની બેંકો તૂટી હીરા ઉદ્યોગને ફટકો પડ્યો અને તેના કારણે આવી પડેલી મંદીએ પ્લેગથી પણ વધુ વિનાશ વિનાશવેર્યો ફકરો અગાઉ વિકાસના નામે બેંકોથી માંડીને ધિરાણ કરનારાઓએ આડેધડ ધિરાણ કર્યા લોકોને આશા હતી કે એક સોના એક હજાર રૂપિયા થઈને પાછા આવશે પરંતુ અહીં તો એકસોના દસ રૂપિયા પણ પાછા ન મળ્યા નવા સવા ઉદ્યોગપતિઓ બ્રોકરો આમાં જીક ન ઝીલી શક્યા અને મંદીના પ્રવાહમાં તણાઈ ગયા સારો સમય હતો ત્યારે બધા સામેથી પૈસા આપવા આવતા હતા અને જેની પાસે પૈસાની ઉઘરાણી બાકી હોય એ પણ મોઢું છુપાવે અથવા તો ધમકી આપે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા લાગે એક બાજુ કરજ કર્યું હોય અને બીજી બાજુ લેણિયા તો દરવાજા ખટખટાવતા હોય તેમાં પાછું વૃદ્ધ માતા પિતાની કાળજી પત્નીના શોખ અને બાળકોના શિક્ષણની જવાબદારી ઊભી જ હોય કરિયાણાનું બિલ બકાલાની બૂમ કે પછી પેટ્રોલ ડીઝલ જેવી રોજબરોજની બાબતો તો ખરી જ આટલો ખર્ચો નીકળતો હોવા છતાં તૂટી ગયેલા સપનાઓની કરચ કાળજે ભોંકાયા કરે આર્થિક રીતે સદ્ધર બનવાના સપના તૂટી ગયા હોય સામાજિક ક્ષેત્રે પણ બદનામીનો સામનો કરવો પડશે તેવી સતત ભીતી રહેતી હોય જે મિત્રો સમક્ષ હોશિયારી કરી હોય તે મિત્રો જ હવે ઠેકડી ઉડાડશે તેવો સતત ડર રહેતો હોય તમામ રસ્તાઓ ચકાસી લીધા હોય અને અંતે કોઈ ઉપાય ન રહ્યો હોય ત્યારે ઝેરની શીશી કોઈ બહુમાળી ઇમારત